જગતના હિત કાટે, સમાજના હિત માટે અહોનિશ માં ભગવતી ગાયત્રી ઉપાસના. એટલે આમ તો સૂર્ય ઉપાસના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુ, સવિતુ નારાયણી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત સવિતુર વરેણ્યમ. હે ભગવાન સવિતા નારાયણ, અમે તારું વરણ કરીએ છીએ, કારણ ધીમહિ મને તો બુદ્ધિ આપી, સતબુદ્ધિ આપી. આમાં તો ધન દોલત પૈસો કાંઈ માગ્યું નથી, એક સતબુદ્ધિ માગી. અને સતબુદ્ધિ હોય તો બધું આવી જાય. કાહે કણનો નિપુજે અને ખર કે કાણ ન હોય, જાણ પણ જગ દોયલું ધન તો કાલાવું નહીં હોય. શેરડીની માથે ફૂમકા થાય એને ગામડાની ભાષામાં કાહિયા કહેવાય. પાણત્યો પાંચ ગણું પાણી પાય કે દસ ગણું ખાતર નાખે, એ પાકી ફફા થઈ અને ઉડી જાય, એમાં કણ ન બંધાય. શેરડીની માથે કાહિયા થાય એમાં અહેમદભાઈ કણ ન બંધાય. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય, લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધડું કદી ઘોડું ન થાય, એ કદી રેવાયેલ ન હાલે. જાણ પણું જગ દોયલું, સમજદારી દુનિયામાં દોયલી છે, બાકી ધન તો કાલાવને હોય. ધન તો વેખલાના ઘરમાં હોય, કાલાવના ઘરમાં હોય, ગાંડાવના ઘરમાં હોય. ફિલ્મની નટીઓના ઘરમાં પાંચ પાંચ કરોડના બાથરૂમ છે. સમજદારી એ વસ્તુ મહત્વની છે. સમજાય તો કહું, દાતા હોય ને એને ઓઈણી મંડાય, દંતાળના હોય ને દાતા કહેવાય. આ જે લખલૂટ જે બધા આપે છે ને એ દાતા કહેવાય. દાતા હોય ને ઓઈણી મંડાય, એમાં વાવેતર કરાય પછી એમાંથી ઉપજ આવે, બાકી દાઢામાં તો રાપું સડે. બીજાને ઉઠલા હોય ને જડામૂળ કાઢો આવે ને કે દાઢે વાવેતર ન હોય, દાતા એ જ વાવેતર હોય. અને જેણે વાવણી કરી છે એની મારી વાત સમજાશે. ડાબા હાથ ઓળણી ઉપર હોય, જમણા હાથમાં રાઈને ખરપ્યો હોય, એ બળદને ખરપ્યો મારે, ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો, આ નિયમ છે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય, એટલે દ્રશ્ય જોઈજો, ડાબા હાથમાં ડુંડો આવશે, જમણા હાથની માલિકો તમારા બાપ દાંતેડિયું આવશે. એ તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપ્યા માર્યા એ હાથમાં દાંતરેડું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું, આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાં છે. કોઈ કંઈ કરી જવું હોય તો ચોડાસમાં થાય. આ તો આ કરી જવું એને માટે છે, બાકી નથી કરવાના. ભેહના વાહા દેવા એ તો નથી જ કરવાના. એક વાત નક્કી રાખજો, બધા કલાકારો છે, સમય મર્યાદામાં બોલવું છે, પણ એક નક્કી માનજો, બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયા રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી અને બધું બધા માટે હોતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હકવી હકે અને ભેહી દોતા ન આવડે. એટલે મારી પાસે જે છે એ હું તમારા સુધી પહોંચાડીશ. પણ ગાયત્રીની ઉપાસના, શક્તિની ઉપાસના. એક પ્રસંગ કહું છું, ત્યાં સુધી શાંતિ જાળવો. સવારે ભગવાન સૂર્યનારાયણ ઉદય થાય ત્યારે વૈષ્ણવી સ્વરૂપ હોય, મધ્યાહને પહોંચે ત્યારે રુદ્રાણી સ્વરૂપ ધારણ કરે છે. અને માફ કરજો, સવારે ઉદય થાય ત્યારે બ્રહ્માણી સ્વરૂપ હોય, મધ્યાહને પહોંચે ત્યારે રુદ્રાણી સ્વરૂપ ધારણ કરે છે, અને સાયંકાળે ભગવાન સૂર્યનારાયણ જાય ત્યારે વૈષ્ણવી સ્વરૂપ ધારણ કરશે. ત્રણ સ્વરૂપ નારાયણના થાય. ત્રિપદી ગાયત્રી ફોરેનરો માટે ગોળો હોય છે. ગઈ વખતે 351 કુંડી યજ્ઞ હતા ને આપણે, ગઈ વખતે મારાથી વાત રહી ગઈ હતી, ઘણા બધા મને કીધું ફરમાઇશ પૂરી નહોતી થઈ, પણ આ વખતે પરબારી હું કરી દઉં પૂરી મારા ટાઈમમાં. અને વિડિયોવાળા ભાઈને એક વિનંતી હું કરીશ, મારે મારા સમય મગજની બીમારી પ્રમાણે સંગીત આવે ત્યારે જરાક બધું ફેરવજો. એટલે મારી વાત, ફોરેનરો માટે એ ગોળો હોય છે, એ હાઇડ્રોજનનો ગોળો હોય છે, એ અગ્નિનો ગોળો હોય છે, પ્રકાશનો ગોળો હોય છે, હિન્દુસ્તાન માટે નહીં, આ દેશની ધરતી માટે ગોળો નથી. આઝાદ થઈ ગયા અને આપણે 65 વર્ષ વયા ગયા, સતત ગુલામીમાંથી નીકળ્યા ને સાહેબ, હજી હજી માનસિક ગુલામીમાં થઈ. હું
જે કહેવા માંગુ છું, મેકોલ નામનો એક અંગ્રેજ આવ્યો ને એને આવ્યા પછી ઇતિહાસમાં એટલા ફેરફાર કર્યા કે આપણે આજની ઘડી સુધી નીકળી ન થઈ ગયા. ભારતે એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, મને સાંભળે બરોબર રાજુભાઈ, એ વખતે ચિત્રલેખામાં લેખાયા હતા ભારત, હવે દીકરી જુવાન થઈ ગઈ અત્યારે, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ્યું હતું, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ભ્રૂણના હો કટકા કરવામાં આવ્યા, હો દ્રાવણના ઘડા મગાવવામાં આવ્યા, અને હોય હો ઘડાની માલિક એક એક કૌરવની ઉત્પત્તિ કરવામાં આવી. આ હોય હો કૌરવ છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય, જાતિ પરિવર્તન કરે, હિન્દુસ્તાનની ધરતી માથે નવું નથી. મહારાજા દ્રુપદની ઘેર શ્રીખંડી દીકરી જન્મ હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો, એટલે તો ભીષ્મે બાણ મૂકી દીધા કે સ્ત્રી છે, બાણ નહીં આપો. ત્રણ તારક મહિના પહેલાનું કોઈ પેપર વાંચ્યું હશે ને, ખ્યાલ હશે તો ધ્યાનથી વાંચતા હશે ને. ફોરેનની અંદર એક પુરુષે બે બાળકનો જન્મ દીધો, ફોરેનની અંદર એક પુરુષે બે બાળકનો જન્મ દીધો. હિન્દુસ્તાન માટે નવી નવાઈની વાત નથી. શ્રીમદ ભાગવત વાંચો, માનધાતા એના બાપના પેટમાં જન્મ હતો. હું 1000 દાખલા તમને દઈ શકું. તો ફોરેનરો જે કઈ છે એની, હા એને ત્યાં બહુ ઠંડી પડે એટલે 10 વાગ્યા પછી ઘરની બાઈને નીકળી જાય, 5 થાય પછી ઘરમાં ઘરે જવું પડે, નકર જ્યાં હોય ત્યાં બરફમાં જામ થઈ જાય. હવે એ અહીંયા આવ્યા, એ સમય લેવા, આપણે એને સમય અટાણે જાળવી રાખ્યા. વૈશાખ મહિનાનો ધોમ તડકો તપતો હોય, ગધેડા પોરો ખાઈ ગયા હોય, કુતરા આંફતા હોય, તે આપણે ફાઈલ ઉડીને એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં હળિયું કાઢતા હોય. હવે આપણો ગરમ પ્રદેશ છે ભલામણા, સૂટના લુગણા પહેર, માનસિક ગુલામીમાંથી હજી નીકળ્યા નથી. તો એને માટે ગોળો હોય છે, આપણે માટે ગોળો નથી. એનો મારે એક પ્રસંગ કેવો છે. વૈશાખ મહિનાનો બપોર, મુઠ્ઠી ભરી અને જુવારીના દાણા ધરતી માથે નાખ્યા હોય તો તડતડ ધાણી ફૂટી જાય, નારિયેળીમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના તાલકા તૂટી જાય, આવો ધમ ધકતો તો સૂર્યનારાયણ બે કાથું આકાશની માલિકર આવી અને હેઠા ઉતરી ગયેલા, અને માણસના પડછાયા પગની માલિકર હતાવા માંડી ગયા. ઈટાણે ભુજની બજારમાં એક ખેડૂત રેડું નાખતો નાખતો જતો હતો, એ રા એ મને બચાવી લે, એ રા એ બચાવી લે, એ દેહોળ મને બચાવી લે, એ બાવા મને બચાવી લે. કચ્છમાં રાજાનું ઉપનામ બાવા છે, એ બાવા મને બચાવી લે. આઈ બરોબર રાત દેહળથી બપોરનું ભોજન લઈ અને પલંગમાંથી ભામકુક્ષી કરવાની તૈયારી કરે અને એમાં કાનમાંથી અવાજ આવ્યો, એ બાવા હું ગરીબ મરી જાઉં છું, મને બચાવી લે, મને બચાવી લે. અને રાત દેહળથી જરૂખી આવીને એટલું કીધું, ભાઈ કેમ રાયડું નાખો, બે હાથ જોડીને કીધું, બાવા હું તારે શરણે આવ્યો છું, મને બચાવી લે. ઈશારો કર્યો, માણસો ગયા ઉપર તેડિયા, બેહેડ્યો, પાણી પાયું, નિરાયતથી પૂછ્યું, ભાઈ કેમ રાયડું નાખસ, રયત તો મારી પ્રજા કહેવાય, બાપ કેમ રાયડું નાખસ. રા વાણિયા પાસેથી માઠાવરહમાં મેં 1000 રૂપિયા લીધા હતા, મારા વાલીડાએ મહેરબાની કરી, હું વરહ બહુ સારું થયું એટલે હું વાણિયાના પૈસા દઈ આવ્યો, રા એને 3 મહિનાનો ગાળો નીકળી ગયો, આજ વાણિયાએ મારી માથે કેસ કર્યો છે ને એમ કે છે કે તું પૈસા નથી દઈ. બાવા હું પૈસા નથી લોતો, 1000 રૂપિયા છે ને મને કાલ હવારે મારો ધણી તાહમાં દઈ દે, હું પૈસા નથી રોતો, પણ બાવા ભોજની બજારમાં મારી ઇજ્જત જાહે ને તો જિંદગી આખી નહીં કામી હગું, મારી આબરૂ ને રો. મિત્રો યાદ રાખજો, આબરૂ કમાતા પેઢીઓ હોય જાહે, મારી ના નથી, આબરૂ કમાતા પેઢીઓ હોય જાય મારી ના નથી, પણ મારા બાપ હાચવી નહીં તો લોઢાના ચીણા ચાવવા જેવી છે, ખાવ કાતે તાતણી લટકે છે, એક પગ અવરો પીડ્યો નથી, હાથ પેઢીની ગઈ નથી, એક પગ અવરો પીડ્યો નથી, હાથ પેઢી. ધ્યાન રાખજો, પુત્ર ત્રિયા કાજ ધન, પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નિકે કીધું તું હે, પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા સુ કાજ હે, પુત્ર ત્રિયા નાસત હિ આપકો બચાઈ લીજે, પુત્ર ત્રિયા ફિર હે ના અંગ કો ઇલાજ હે.
પુત્રને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. પુત્ર સ્ત્રી અને ધન આ જીવને રહેવા માટે થઈને જરૂરી છે, જરૂરી છે, જરૂર છે. પણ એટલું યાદ રાખજો, ધન જાત્યા રાખે કુલ. ધન જાતું હોય તો જવા દેજો, કુટુંબની ઇજ્જત બચાવી લેજો, ભાઈ દીકરાને બચાવી લેજો, ભાઈ ભાણેજને બચાવી લેજો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હો ગાવના પલા માથે વ્યા દેજો, જીવતા અહીં સુધી કુટુંબ કોકદી પાછું મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ, પણ જીવ જાતા રાખી લીજે. જીવ હોય તો જવા દેજો, જીવ જાતો હોય તો જવા દેજો, રાખા જેવી ચીજ હોય તો એક છે. જીવ જાતા રાખી લીજે, વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે, કીર્તિ કીર્તિ ગયે ગયો, માન માન ગયે તો જીવિત મૃત્યુ કે સમાન. લાજ ન, ઇજ્જત નહીં, આબરૂ નહીં, પછી તો જીવતો હોય તો પોતાની નનામી પોતાની ખંભેલીને રખડતો હોય. બાવા હું 1000 રૂપિયા નથી રોતો, મારી ઇજ્જતને રોમ છું. જજને બોલાવ્યા, વકીલોને બોલાવ્યા, ટૂંકમાં વાત કરું. ચોપડા ફફોર્યા, વાણી આમ ચડાવ્યું, શેઠ આ ખેડો હું કહે છે? બાપુ લખું અચાય, વાણિયાની કોમ છે ને, બહુ બહુ ડાયું વર્ણો. હા, વધે એક નાનકડી વાત કરું. વાણિયો પરદેહ કમાવા ગયો હતો, એમાં કોઈ અરે શ્યાર આંખું મળી ગઈ, પછી ત્યાં લગ્ન કર્યા. પણ વાણિયાની દીકરી નહીં એટલે બધું ઘાટ તો ઘડવા પડે ને, દેશમાં ખબર ન પડે એટલે. એટલે 6 મહિના એણે બધા ઘાટ પડ્યા, આમ વાણિયાના ઘરમાં આમ હોય, આમ રહેવાય, આમ જીવાય, આમ બોલાય, આમ ખવાય, આમ પીવાય, આમ સાગતા સ્વાગ બધું શીખવાડ્યું. નક્કી થઈ ગયું હવે આમાં જરાય વાણિયાણીમાં ફેર પડશે નહીં, હવે કોઈ વ્રત છે નહીં. એટલે એ દેશમાં આવ્યા, અહીં મહિનોથી ભેરાન ભેરા ભેરાન ભેરા, ક્યાંય કોઈને ખબર પડી જાય નહીં, એમ બધું રીત રિવાજ શીખવે. અને શેઠને એમ થયું, ના બરોબર, હવે રેડી રેડી બધું છે, હવે કંઈ ભૂલ કરશે નહીં. એમાં પાછા પરદેશ કમાવા ગયા, કુદરતી બે વાણિયા મહેમાન થયા ને શેઠાણી પીરસી તાણ કરે, તાણ કરતા કરતા વાણિયા જમી લીધું. એટલે કીધું, નાના શેઠાણી હવે અરે થોડોક શીરો લ્યો બાપા, કે નાના શેઠાણી હવે ને અરે મારા હમ થોડોક બાપા શીરો લ્યો, નાના શેઠાણી હવે ને અરે થોડોક શીરો લ્યો, નહીં નહીં કે હાલાન કાન જેટલો. વાણિયા વિચાર કરે કે વાણિયાની દીકરી હાહલાન કાના એવો ક્યાંથી? પણ વાણિયા બહુ ડાયકોમ બોલે નહીં, ખાઈ પીને ઇંડોળે બેઠા. ખોપારી વાતરતા વાતરતા એક વાણિયા બીજાને કે, પૂનમચંદ ભાઈ કે હા કે તમે વાણિયાથી એને કેટલી પેઢી થઈ? કે અમારી 5મી પેઢીએ વાણિયા થયા, અમારે 12 ટાઈમ કહેતા હોય, અમે 5મી પેઢીએ વાણિયા થયા. તે ત્રિલોકચંદ ભાઈ તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે 3 પેઢી, મારા બાપનો બાપ વાણિયો થયો 3 પેઢી. તે શેઠાણી તમે વાણિયા છે ને કેટલી પેઢી થઈ? કે બસ આ તમારા ભાઈ પૈણા તેદી. હવે ખબર પડી આ હાહલાન કાન ક્યાંથી આવ્યું, બહુ ડાયકો. બાપા લખું વચાય, ભુજના ધણીએ કાગળ જોયા, ફરીવાર પૂછ્યું, શેઠ હું રા દેહળ, ભુજની બજારમાં જાડબે જડી દઉં. સાચું બોલ. અને 1000 રૂપિયા આપ્યા. બાપુ લખું વચાય તો લખેલું ન હોય, પણ જ્યાં કણબી ના હમું જોવે ને બાપુ, રાજા ગમે એ હોય. હું તો જાહેરમાં ઘણી વખત બોલ્યો છું કે પછી ભલે બાબી સરકાર હોય કે નવાબ સરકાર હોય કે રાજપૂત હોય કે કાઠી હોય, રાજા ગમે એ હોય, યાદ રાખજો, રાજને ઘીરે જન્મ થયો હોય એનામાં ઈશ્વરનું તત્વ હોય, નકર રાજને ઘીરે જન્મ થાય નહીં. પાસવા નબળા હોય વસ્તુ નોખી છે. કૃષ્ણે કીધું છે સીતા વિશ્વમાં શ્લોકની અંદર 10મા અધ્યાયની કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. સત્યતાનો અંશ હોય એ કણબીના સામે નજર નાખે, એ કણબીની આંખું એમ કે હું સાચો છું. ભુજનો ધણી પુરાવા તપાહે, તમામ પુરાવા છે એ વાણિયાની તરફ જાય, એકે પુરાવો કણબી કોઈ નમરે. અને એમાં કણબીને એટલું કીધું, ભાઈ હું સમજુ છું કે તારી આંખમાં કંઈક સત્યતા છે, પણ કોઈ પુરાવો નથી. તું પૈસા દેવા ગયા તો ત્યારે કોઈ સાક્ષી હતું કે બાપુ કારો કાગળો નહીં? વાણોતર હતો બાપુ? વાણોતર નહોતો. બજારેથી કોઈ નીકળ્યું હતું? ના બાપુ, ધમ તડકાનો ગયો તો બજારમાં કોઈ નહોતું. તને કઈ યાદ છે? કે ના બાપુ કોઈ નહોતું, મને કઈ યાદ નથી. એમાં ફરી વાર ભુજના સાહેબ આ હવારની વાત આ લેવો સાંભળજો, બપોરની
વાત આલે છે, સૂર્યનારાયણ મેર બેહવાની તૈયારી કરે છે. એક નાડાવા છેટા છે અને ભૂદના ધણીએ ફરીવાર કાગડિયા વાંચ્યા. કાગડિયા વાંચતા 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 નીચે લખ્યું તું સૂરજચંદ્રની સાખે. એટલે વાણિયાને પૂછ્યું, શેઠ છેલ્લે શું લખ્યું છે? કે બાપુ, એમાં એવું છે ને કે અમને કોઈ જેતી લેતી કરે અને તે કોઈ ત્રીજો માણા હાજર ન હોય ને તો અમે અમારા બાપદાદાને એવી રીત છે કે અમે લખી નાખીએ સૂર્યચંદ્રની સાખે. આ તો બાપા અમારા ચોપડા લખવાની રીત છે. કણબીના હામુ જોઈને ભુજના ધણીએ કીધું, ભાઈ આમાં લખ્યું છે સૂર્યચંદ્રની સાખે, તો તને સૂરજની સાક્ષીમાં વિશ્વાસ છે? એટલે કણબીના દીકરા એટલું કીધું, બાપુ કારા માથાનો માણસ દગો કરે પણ મારો નારાયણ કોઈ દગો ન કરે એટલો મને વિશ્વાસ. કારા માથાનો માણસ દગો કરે પણ મારો નારાયણ કોઈ દગો ન કરે એટલો મને વિશ્વાસ છે. અને ભુજના ધણીએ ઉભા થઈ બારીએ જઈ અને ભગવાન સૂર્યનારાયણ સામે ચોપડો રાખીને કીધું, હે દાદા આ તારી સાક્ષી છે, હું સમજુ છું કે આ નિર્દોષ છે, મારાથી ભૂલથી દંડ ન દેવાઈ જાય, મારી લાજ રાખ, આ તારી સાક્ષી લખાણ છે. અને આમ જ્યારે રેખો ભગવાન સૂર્યનારાયણ સામે ચોપડો, આ ખૂણાથી આ ખૂણા સુધી અને આ ખૂણાથી આ ખૂણા સુધી એક ચોકડી દેખાણી. એટલે કણબીને એટલું પૂછ્યું, તે પૈસા દીધા હતા ત્યારે શેઠે કે નિશાની કરી હતી કે હા બાપુ આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી રેશનાઈ સાઈની ચોકડી મારી હતી. અને પછી વાણિયાને સામું ફરીને કીધું, હે શેઠ હું ભુજનો ધણી નાગફણી જડાવી દઉં, બોલ ચોકડી કાઢી કેમ? આમાં ચોકડી મારી હતી, ચોકડી કાઢી કેમ? અને ધ્રુવતા દૂતરા વાણિયાએ કીધું, બાપુ જીવતદાન દો ને, મોતની સજા નહીં દો ને? કે ના, મોતની સજા નહીં દો, જા તને માફ કરે, પણ ચોકડી કાઢી કેમ? ઈ કે બાપુ અમે સાઈને ચોકડી મારીએ, સાઈનું લખાણ કરીને પછી માતે રેતી ભેભરીએ, ગોતમાં સામથે રેતી ભેભર મેં જોયેલા કલમ હાંકતા, અમે એમાં ઝીણી યુવાન મિત્રોને કદાચ ખબર ન હોય એ કલમથી લખે ને પછી માથે રેતી ભભરાવતા, બાપુ અમે રેતી ભભરાવીએ, ગાઈ મને ખ્યાલ છે, તો બાપુ માફ કરશો? કે કેમ? કે કણબી પૈસા દેન વિયોગ્યો ને પછી મેં ચોકડી માર્યા પછી માથે રેતી ભભરાવાને બદલે ખાનની ઝીણી ભૂકી ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકીએ એવું ને કીડીઓ ખાન લઈ ગઈ ને એમાં ચોકડી ભૂહાઈ ગઈ. સાઈવારી ખાંડ કીડીઓ લઈ ગઈ, ચોકડી ભૂહાઈ ગઈ. અને તેથી આકાશમાં જોઈને ભુજના ધણીએ કીધું, તો ગાય દાડા હુરજ મારા બાપ તે મારી સાક્ષી પૂરી ન કરે, એક નિર્દોષને વા દંડ દઈ. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એક વખત શ્રદ્ધા રાખો ને તો એ સાક્ષી પૂરવા માટે થઈને આવે. એ બીજાને માટે ગોળો હોય છે, બીજાને માટે અગ્નિનો ગોળો હોય છે, હિન્દુસ્તાનીઓ માટે અગ્નિનો ગોળો નથી, આપણા માટે એક શક્તિ છે. અને આપણે તો હંમેશા માટે સૂર્ય, વડ, પીપળો, તુલસી, નદી, પર્વત, આના આપણે ઉપાસક કરી આવ્યા છીએ. આપણે તો પ્રકૃતિના ઉપાસક છીએ.